कलश अमृत भगवान अमृत चंद्राचार्य रचित कलश अमृत नो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां कलश 161 विग्रह अधिकार नो 29 मो कलश सळंग कलश 161 नो स्वाध्याय चाले छे। आजे ए कलश नो स्वाध्याय आपणे पूरो करीशुं अने ते पछीथी कलश 162 शुरू करीशुं। तो सहज आप पुनरावर्तन करिए जेथी आपने अनुसंधान प्राप्त थाय निद्रा अधिकार 162 मां कलश पछीथी पूरो थाय छे। आपणे 161 मां कलशनी पहेला सात भय सात प्रकारना भय सम्यक दृष्टिने होता नथी। केम नथी होता सम्यक दृष्टिने सात प्रकारना भय केम नथी होता? तो कहे कि एने निशंक्ति अंग प्रगट थे एट कोई शंका नहीं पोता स्वरूप विषे जगत न स्वरूप विषे कोई शंका है ज नहीं जेम से तेम स्वरूप ने जे ये जाने छे। तेथी हवे एने सात प्रकार ना भय नहीं ए बात आई अने एना कलश गया 160 सुधी अने ते पछी थी 161 थी बात सम्यक दृष्टि ने बीजा जे अंग प्रगट थाय छे एनी लीधी। निशंक्ति सिवाय निकांक्षी अंग एटले के एने कांक्षा नथी। ते पछी थी निर्वी चिकित्सा अमूढ दृष्टि स्थितिकरण ए वगैरे बीजा जे अंग जे छे आठ एनी पण वात लेवामां आवी छे। तो ए हवे आगळ आवी रही छे पण पहेला जे सात प्रकारना भय निशंक्ति ने कारणे एने नथी ए भय हूँ सहज पुनरावर्तन एटला माटे करीए छीए कि आपणने ख्याल आवे कि केम ए भय नथी ने ए बहु महत्वनो छे आपणे माटे पण ए बहु महत्वनो छे। तो पहली वात हती कि लोकनो भय अने बीजो हतो परलोकनो भय। तो ए आलोक तथा परलोकनो भय पहला अने बीजा बे भय एने केम नथी? तो कहे छे कि एनुं स्वरूप जे छे ए केवुं छे? तो कि चित्त ज ए चित्त स्वरूप छे ए लोक छे एनो बीजो कोई अन्य लोक छे ज नहीं पोतानो स्वरूप छे ए ज आत्मानो लोक छे एवी सम्यक दृष्टि एनी श्रद्धा छे। तेथी एने ए सिवाय बीजो कोई लोक छे ज नहीं आ लोक परलोक एवी कोई वात एने माटे नथी। पोतानो स्वरूप छे ए ज पोतानो लोक छे जे शाश्वत लोक छे एटले एने आ लोक के परलोक नो भय नथी अने एनो घणो विस्तार आपणे समझ्या। ते पछी थी त्रीजो भय हतो वेदना नो भय। तो एने वेदना नो भय नथी केम वेदना नो भय नथी? तो एमां ए वात लीधी आचार्य भगवाने के वेद्य वेदक अभेद होय छे एटले जे वेदाय छे अने जे वेदनारो ए बे एक ज होय बे जुदा होय नहीं। जे वेदाय ते वेद्य अने जे वेदनारो ते वेदक ए एक ज पदार्थ ने विषे होय अन्यथा ए वेदाय नहीं। એટલે વેદ્ય વેદક અભેદ હોય છે। હવે જીવને જયારે વેદવાની વાત કરીએ તો એને શું વેદાય? જ્ઞાન વેદાય। જ્ઞાન વેદાય છે એટલે એને બીજી કોઈ વેદના હોતી જ નથી એટલે એને વેદનાનો ભય નથી। કેમ કે એના સ્વરૂપમાં કોઈ વેદના નથી એના સ્વરૂપમાં જ્ઞાન છે આનંદ છે સુખ છે શાંતિ છે। એટલે જો એને વેદાય તો એ બધાનું વેદન આવે પરંતુ એને બીજી વેદના હોય નહીં શરીરની વેદના હોય નહીં એટલે એને વેદનાનો ભય હોતો નથી। એ ત્રીજા ભેદ ત્રીજા ભયની વાત થઈ। તે પછીથી ચોથા ભય માટે અરક્ષાનો ભય। તો ચોથો ભય અરક્ષાનો ભય કેમ એને નથી? તો કહે છે કે પોતાનું સ્વરૂપ જે છે તે સત છે એક સત્તા છે અનાદિ અનંત જે છે એનું હોવાપણું એનું અસ્તિત્વ એ અનંત કાળથી રહ્યું છે અનંત કાળ સુધી રહેવા વાળું છે એની કોઈ આદિ નથી એટલે એ વસ્તુ
અસ્તિત્વ જે નાશ પામતું નથી. હવે જ્યારે એ અસ્તિત્વનો નાશ જ થતો નથી તો પછી રક્ષા કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ સ્વયં પોતે જે સ્વયં પોતે રક્ષિત જ છે, એને અરક્ષાનો ભય હોય જ નહીં. વસ્તુ જ એવી છે, પોતાનું સ્વરૂપ એવું છે, સત્સ્વરૂપ છે, અસ્થિ રૂપે છે, તો એ વસ્તુમાં કોઈ નુકસાન થવાનો નાશ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. અનાદિથી એમને એમ જ છે, એટલે એને અરક્ષાનો ભય નથી. એ ચોથા ભયની વાત લીધી. તે પછીથી પાંચમા ભયમાં એને અગુપ્તિનો ભય, પોતાની ગુપ્ત વાત બીજા કોઈ જાણી જાય એવો અગુપ્તિનો ભય, પોતાનું જે કંઈ છે એમાંથી બધું ગુપ્ત રહેવું જોઈએ. તો એના વિશે આચાર્ય ભગવાને એમ કહ્યું કે વસ્તુ સ્વરૂપ ગુપ્ત છે, તેમાં બીજું કાંઈ પ્રવેશી શકતું નથી. એ અનંત ગુણ સહિત, અસંખ્ય પ્રદેશ સહિત એ જે સત્તા જે છે એ એવી છે, એ કિલ્લા જેવી સત્તા છે કે એમાં જ પોતે પ્રવર્તે છે અને એની બહાર પોતે પ્રવર્તતો નથી અને બીજું એની અંદર આવતું નથી, બીજું એની અંદર પ્રવેશી શકતું નથી. એટલે પોતાનું સ્વરૂપ જે છે એ ગુપ્ત જ છે, એને અગુપ્તિનો ભય હોતો નથી. એક કિલ્લો છે કે જે કિલ્લાની અંદર કોઈ પ્રવેશી ન શકે, અભેદ કિલ્લો એવું એનું સ્વરૂપ છે. અને અનંત ગુણ સહિત એની એવી સત્તા, એવું સ્વરૂપ જે છે તે ગુપ્ત જ છે, એમાં બીજું કોઈ પ્રવેશી શકતું જ નથી, એટલે એને અગુપ્તિનો ભય નથી. અને એના પછી છઠ્ઠો ભય હતો મરણનો ભય. તો મરણનો ભય સમ્યક દ્રષ્ટિને નિસંકિત છે ત્યારે કેમ નથી? કેમ કે એને વસ્તુ સ્વરૂપને એ રીતે જાણી લીધું છે કે આ બાહ્ય પ્રાણ જે છે એ તો દ્રવ્ય પ્રાણ છે, એ પ્રાણથી પોતાનું જીવન છે જ નહીં. એના પ્રાણ જે છે એ તો શાશ્વત છે, એના પ્રાણ તો જ્ઞાન પ્રાણ છે, એ અનંત ગુણને ધારી રાખનારી એ જીવત્વ શક્તિ છે. અને એના પ્રાણ જે છે તો જ્ઞાન પ્રાણ છે, જે સતત સતત એ જ્ઞાન ક્રિયા કરી જ રહ્યા છે, એટલે એમાં એને મરણનો ભય નથી. આત્માના પ્રાણ જ્ઞાન છે અને તે શાશ્વત છે. જો વસ્તુ શાશ્વત છે તો પછી એના મરણનો ક્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે, તેથી તેને મરણનો ભય નથી. અને પછી સાતમું હતું આકસ્મિકનો ભય. આકસ્મિકનો ભય કેમ નથી સમ્યક દ્રષ્ટિને? તો મેં એમ કહ્યું કે આત્માનું જ્ઞાન સ્વયં સિદ્ધ અનાદિ અનંત છે, તેમાં બીજાનો ઉદય નથી. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, આત્મા કહો કે જ્ઞાન કહો, અને એ સ્વયં સિદ્ધ છે. કોઈએ એને કર્યો છે, ઉપજાયો છે એમ નથી. એના એમાં કંઈ બીજું પ્રવેશ પામે છે એમ પણ નથી. એમાં બીજી કોઈ વસ્તુનો ઉદય થઈ જાય એવું પણ નથી. એટલે અચાનક કંઈ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, એટલે એને આકસ્મિકનો ભય નથી. આત્માનું જ્ઞાન સ્વયં સિદ્ધ અનાદિ અનંત છે, તેમાં બીજાનો ઉદય નથી, તેથી તેને આકસ્મિકનો ભય નથી. તો એ રીતે સાત પ્રકારના ભય નથી સમ્યક દ્રષ્ટિને, કેમ કે એ નિસંકિત છે. ત્યાર પછીથી જે વાત હવે આગળ ચાલી રહી છે એને આકાંક્ષા ઈચ્છા વગેરે નથી, એને નિર્વિચિકિત્સા નથી, એને અમૂઢ દ્રષ્ટિ નથી, એને ઉપગુહન છે અને એની સ્થિતિકરણ કરે છે. એ જે બધું હવે જે લેવામાં આવ્યું છે એ 161માં કળશથી શરૂ કરીને લેવામાં આવ્યું છે અને એનો વિસ્તાર ચાલી રહ્યો છે. આપણે 161મો કળશ વાંચનમાં લીધો છે, પણ તે જ પુનરાવર્તન કરીએ અને તે પછીથી 162મો કળશ આજે શરૂ થવાનો છે તો એની વાત લેવાની છે. તો પહેલા આપણે 162મો કળશ વાંચનમાં લઈએ છીએ. વિજય અધિકારનો આ છેલ્લો કળશ છે અને સમયસારમાં આ કળશ જયારે કહેવામાં આવ્યો તો એ પહેલા સમ્યક દ્રષ્ટિના આઠે અંગની વાત પણ કરી દેવામાં આવી, એ બધી ગાથાની અંદર, અને છેલ્લે પછી આ વાત લેવામાં આવી છે. તો એમાં કહે છે કે એ પ્રમાણે નવીન બંધને રોકતો, એના ઉપોદઘાતમાં એ રીતે કહે છે કે હવે નિજરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિજરા કરનાર જે સમ્યક દ્રષ્ટિ તેનો મહિમા કરી નિજરા અધિકાર પૂર્ણ કરે છે. અને એમાં 162મો કળશ આ રીતે છે કે એ પ્રમાણે નવીન બંધને રોકતો, નવા કર્મના બંધને રોકતો. કેવી રીતે રોકે છે? કે સમ્યક દર્શન થયું છે, એને સમ્યક દર્શનના આઠ અંગ પ્રગટ થયા છે અને એ દ્વારા એ નવીન કર્મને રોકે છે. તો એ પ્રમાણે નવીન બંધને રોકતો અને પોતે પોતાના આઠ અંગો સહિત હોવાના કારણે
निजरा प्रगटवाती, निजरा प्रगटवाती पूर्वबद्ध कर्मों ने नाश करी नाखतो, पूर्वे जे बंधायेला कर्मोनो नाश करी नाखतो एवो सम्यक दृष्टि जीव पोते अति रसथी अर्थात निज रसमां मस्त थयो थको आदि मध्य अंत रहित एटले के सर्वव्यापक एक प्रवाहरूप धारावाही ज्ञान रूप थईने आकाश ना विस्तार रूपी रंग भूमि में अवगाहन करीने अर्थात ज्ञान वाले समस्त गगनमंडल में व्यापी ने नृत्य करे छे। ये रीते आखी बात लीधी छे अने पछी ये नृत्य अखाड़ा में जे निकली जाए छे वात करवामां आवी छे। तो आ छेल्लो श्लोक छे अने कलश अमृत ने अंदर 162 श्लोक खंडानवय सहित अर्थ राजमल जी जे कर्यो छे ते आ प्रमाणे छे। एनो आपणे थोड़ो भाग आज लईए छे। એમાં એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિ અર્થાત શુદ્ધ સ્વભાવ રૂપ થઈને પરિણમેલો જીવ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ થઈને પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે। કેવું છે શુદ્ધ જ્ઞાન? અતીત અનાગત વર્તમાન કાળ ગોચર એટલે ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળને જાણનાર શાશ્વત છે। શું કરીને એવું છે? तो कहे छे जीवनु शुद्ध स्वरूप छे, शुद्ध स्वरूप छे एटले ए शाश्वत छे। अखाड़ानी नाचवानी भूमि तेने अनुभव गोचर करी एवी छे ज्ञान वस्तु। शा कारण थी? अनाकूलत्व लक्षण, अनाकूलता जेनुं लक्षण छे अतींद्रिय जे सुख तेने पामवाथी। अने केवो छे सम्यक दृष्टि जीव? तो धारा प्रवाह रूप परिणमे छे जे ज्ञानावरण आदि रूपे पुद्गल पिंड एवो जे बंद एवा जे कर्मना बंद अर्थात जीवना प्रदेशों साथे एक क्षेत्र रहेला ए कारमण रचकणो तेने मटाड़तो थको, ए कर्मों ने मटाड़तो थको समग्र जीव वर्ते छे। केम के पोताना जे नी शक्ति नी कांक्षी इत्यादि कया जे आठ समत्वना सहाराना गुण ते पणे ते भाव रूप परिणम्यो छे एवो छे। એટલે એવા આઠ ગુણ એને પ્રગટ થયા છે, ભાવ રૂપે પરિણમે છે એવો એ સમ્યક દ્રષ્ટિ પોતે નિજરા કરે છે। એ વાત આગળ વધારે વિસ્તારપૂર્વક લેવામાં આવી છે। તો એ 162માં એ વાત આજે આવશે। 161મી નો કળશ છે એનો છેલ્લો ભાગ આપણે લઈએ આજે, જે ગુરુદેવ એનો વિસ્તાર કરશે તે। એમાં હવે એ વાત આવે છે તે છે કે सम्यक दृष्टि जीव ने शुद्ध परिणाम होता है एवं परिणाम थाय छे। तो ज्ञानावरण आदि कर्मों नो सूक्ष्म मात्र पण बंध कदी पण नथी, एने आ कर्मनो बंध होतो नथी। ज्ञानावरण आदि कर्म सम्यक्त्व उपजा पहला अज्ञान राग परिणाम थी बांध्यु हतुं, जे सम्यक दर्शन थयुं एनी पहला जे आ बधा ज्ञानावरण आदि कर्मनी प्रकृतिओ ઘાતી અને અઘાતી કર્મની પ્રકૃતિઓ જે બાંધી હતી એ કર્મ તેના ઉદયને જે ભોગવે છે એવા સમ્યક દ્રષ્ટિ જીવને નિશ્ચયથી જ્ઞાનાવરણ આદિ કર્મનું ગળવું છે। એટલે કે એનો ઉદય આવે છે અને સમ્યક દ્રષ્ટિ એને ભોગવે છે એવું આપણને દેખાય છે, પણ એ કઈ ઈચ્છાપૂર્વક કેમ ભોગવતો નથી એટલે એને નવા બંધ પડતા નથી, અને એ બંધ એ જ્ઞાનાવરણ આદિ કર્મ જે છે એનું ગળવું એટલે એની નિજરા થઈ જાય છે। કેવો છે સમ્યક દ્રષ્ટિ જીવ? તો કે શાશ્વત જે સ્વ પર ગ્રાહક શક્તિ તેનાથી પરિપૂર્ણ એવો પ્રકાશ ગુણ તે જ છે આદિ મૂળ જેનું એવું જે જીવ દ્રવ્ય તેનો અનુભવ કરવામાં સમર્થ છે આવો છે સમ્યક દ્રષ્ટિ જીવ। તેથી તેને નવા કર્મનો નૂતન કર્મનો બંધ નથી અને પૂર્વબંધ કર્મની નિર્જરા છે, પહેલાના બંધાયેલા કર્મની નિર્જરા છે। એ રીતે 161મો કળશ છે એનો વિસ્તારી રીતે પૂરો થાય છે। તો આપણે આગળ 161મા કળશથી લઈએ છીએ, પછી ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે કળશ પ્રવચન ભાગ 5મો પાર નંબર 126 બીજો પેરેગ્રાફ ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આગળ આપણને સમજાવે છે કે અહીંયા કહે છે, અહીંયા પહેલા કીધું ને સૂક્ષ્મ માત્ર પણ બંધ કદી પણ નથી, ત્યાંથી શરૂ કરી અને
પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરે છે. तो यहाँ जी कहते हैं कि स्वयं के तू उपजा पहला ना कि सूक्ष्म मात्र पण बंद नहीं पण कहने लईने ये संजीवने शुद्ध परिणाम होता ये शुद्ध परिणाम जितला थया एने लईने तो एमाथी हूं काटे केटला कि स्वयं के दृष्टि शुद्ध परिणाम होता है शुद्ध होता ये नहीं जरिए ऐसा है नहीं शुद्ध तो ન હોય તો વિતરાગ તો ના નહીં જોઈએ. સમજ મેં આયા? ભાષા એટલી લેના કે શુદ્ધ પરિણામ હોતા અસ્મિનમ સમ્યક દર્શન એ શુદ્ધ પરિણામ હૈ. સમ્યક દર્શન કા આઠ અંગ જો હૈ એ શુદ્ધ હૈ. ये शुद्ध परिणाम होता येने कारणे ऊंचे बंद नहीं पर पूर्वना क्रम आया इतना थोड़ा फिर जाते हैं. समझ में आया? वितराग मार्ग तो अनेकांत है. हम एकांत मान लेना संघ दृष्टि हुआ तो बिल्कुल आश्रवण बंद है ही नहीं. ऐसा है नहीं. आश्रय बंद बिल्कुल तो तेर में होता है केवल ज्ञानी नहीं. अरे चौदह में गुण स्थान है तब लगी असिद्ध है. अब लग सिद्ध नहीं हुआ तो असिद्ध है. एक ही बोलाता है ना उदय भावना. उदय भावना एक तत्व सूत्र इक्कीस बोल में असिद्ध भाव नहीं आए असिद्ध सीज नहीं है जी तो इतना दोष है. हाँ हाँ संसारी कहा है और सीधे तो सीध नहीं इतना जी चौदह में गुण स्थान पाऊ अजी तृतीय जी गुण की विपरीत परिणाम है. भारी बातों बापू ओके हम जानू क्या અહીંયા તો શુદ્ધ પરિણામ હોતા એ પરિણામની અપેક્ષાથી એમ લેવું પણ એને શુદ્ધ પરિણામ થયા માટે હવે બિલકુલ બંધ જ નથી એમ નથી. ચોથે તો હજી ત્રણ કસાય નો રાગ હે. પાંચમે હજી દો કસાય કા રાગ હે. છઠ્ઠે એક સંજલ કા રાગ હે. જીતના રાગે ઇતના બનતો બસ કે ને જ્ઞાની કો ભોગ નિદ્રા કો હેતુ હૈ યાદ હૈ આઈ કઈ અપેક્ષા હૈ. ભોગ નો ભાવ તો પાપ હૈ પણ દ્રષ્ટિમાં શુદ્ધતા પડી હૈ ઉસકી મુખ્યતા કરકે ભોગ કા ભાવ ઝર જાતે હૈ ऐसा मुख्य करके कहा है. गौण पड़े तो भोगनो बाप पाप है. भोग ज्ञानी को भोग निद्रा होता है तो बस भोग छोड़ी ने अंदर वितरागता प्रकट करना तो रहते ही नहीं. समझ में आया? हम पकड़े ये काम तो ऐसा न चले. हैं મુખ્યતા ની દ્રષ્ટિ દ્રવ દ્રષ્ટિ ની અપેક્ષા એ નિદ્રા કહા પણ ગૌણ પણ અંદર રાગ હૈ ઇતના બંધ હૈ. હજી પૂર્ણ શુદ્ધતા હો ગઈ. પૂર્ણ શુદ્ધતા તો કેવડ જ્ઞાન હૈ. હા 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 તો સમય સમય ના લેખા હૈ ત્યાં પરમાત્મા ના માર્ગ ને ઘણા કે છે મોટો તે તકારી છે ને કે શુદ્ધ પરિણામ હોતા કર્મનો સૂક્ષ્મ માત્ર પણ બંધ નથી. એ શુદ્ધતાની અપેક્ષાની વાત છે. જેટલી હજી અશુદ્ધતા બાકી છે સંકિતિ નહીં બાકી પાંચમે બાકી મુનિ નહીં બાકી છે. હા હા
દસમા તક સુધી અસુતા હૈ બાપુ એ વાત છે ને નિષેધ ન થાય એને કઈ બંધ જ નથી શુદ્ધ પરિણામ હોતા કર્મ નું મનાક બંધ છે ને થોડો પણ બંધ પૂર્ણ અતિ અનાસ્તિક કદી પણ નથી એમ કીધું લો જેટલા સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ને સ્વરૂપ ની સ્થિરતા ના પરિણામ થયા એટલા શુદ્ધ હે એ શુદ્ધ પરિણામ છે બંધ નહી સમજ મેં આયા પણ ત્યાં પૂર્ણ શુદ્ધ હે નહી હજી પૂર્ણ શુદ્ધ હોત તો ઇતરા થઈ જાય કેવડી થઈ જાય જથા ક્યાં ચારિત્ર જબ લગ્ન પ્રગટે તબ લગ તો અશુદ્ધતા હે સમજ મેં આયા ઈ તકા બિપિન શેઠિયાની હતો વાંધો હમણાં એ જ્યાં કઈક વડો ચાલે ચર્ચા આવીશ કઈ વડો વડો કોઈ હું શું વાંચતો હોય છે એમ કે છે કે નહીં સમકીતી નહીં બિલકુલ રાગ હોય જ નહીં સ્વતંત્ર સુરત વાળો સ્વતંત્ર ગયા છે એમ નથી એમ વાંચે કઈ તરફ નું વાંચન હોય છે ને તે કીધે બિલકુલ બંધ નથી એને રાગ છે જ નહીં અરે એમ નહીં ભાઈ તું દેવલાલજી કોણ વાંચતો હશે કે નામ લખ્યું નથી અધેડ માણસ હતો એમ લખ્યું અધેડ અધેડ આધેડ અમારા આધેડ કહે છે ને 45-50 વર્ષમાં અધેડ કોઈ વાંચતા હશે મંદિરમાં એમ ન હોય ધર્મીને તો જેટલો સમ્યક દર્શન જ્ઞાન ને સ્વરૂપની શુદ્ધતા જેટલી પ્રગતિ હે એટલા બંધ કા કારણ નહીં હે અને જેટલા અશુદ્ધ ભાવ હે સંકેતિ કો પંચમ ગુણસ્થાન કો મુનિ કો એટલા અશુદ્ધ કા બંધ કા કારણ હા એમ એમ કરીને અમારે સ્વચ્છંદ કરે અમારે કોઈ બંધ નહીં હવે સ્વચ્છંદી હે તો સમજ મેં આયા મનાક બંધન પુનઃપી નાશ્યમ છે ને થોડો પણ બંધ નથી એ શુદ્ધ પરિણામ થી થોડો પણ બંધ છે એમ લેના પણ એને બિલકુલ બંધ જ નથી એસા ન લેના એ તો મારે ગેરું હો જાય શાયક સમકીતિ શ્રેણી રાજા તે ઝેર ખાવાનો ભાવ હતા એ રાગ હતો દુઃખ દુઃખ હતું સંકિત ને દોષ નથી સંકિત ને ચારિત્ર દોષ થી સંકિત ને દોષ નથી પણ ચારિત્ર દોષ એ દોષ છે સમય ને આયા ચારિત્ર દોષ થી સંકિત ને દોષ લાગે એમ નહી પણ ચારિત્ર દોષ જીતના હે સંકિતી કો ભી અશુદ્ધતા ભી એ અંશે અંશે જીતના અશુદ્ધ ઇતના બંધ કા કારણે આવો માર છે ભણવું ત્યારે બોલા એમ કે સમ્યક દર્શન વિના પણ અમે અપ્પા ને વ્રત કરીએ એમાં મને નિદ્રા છે એ મિથ્યા છે સમજાય છે કે દ્રષ્ટિ નું જોર આપતા સમ્યક દર્શન નો વિષય આખો ભગવાન પૂર્ણ છે એની દ્રષ્ટિ ની જોર આપતા એના ભોગ ને નિદ્રા કીધી છે પણ એમ માની લે કે એનો ભોગ પણ કર્મ નો હેતુ મંદ નો હેતુ છે જ નહીં નિદ્રા નો હેતુ છે એમ એ નહી સમજ મેં આયા આવો
છે ભાઈ. વિતરાગ માર્ગ માં આવી વાત છે, બીજે ક્યાંય હે નહી, કોઈ ઠીકાણે. ખરેખર આવી વાત તો સપ્ટેમ્બર માં નહીં, કારણ કે તો કલ્પિત માર્ગ શાસ્ત્ર બનાવ્યા ભગવાન 2000 વર્ષ દિગંબર માં થી નીકળ્યા, સપ્ટેમ્બર 2000 વર્ષ હોવા. એમાં આ વસ્તુ એ નહી, કલ્પિત વસ્તુ છે. આ તો અલૌકિક પરમાત્માની ટીકાઓ દીર્ઘની. કહેતે હૈ કે શુદ્ધતાના પરિણામ સે બંધ નહીં. તત્ પૂર્વોપાતમ અનુપમ નિશ્ચિતમ નિદ્રાયમ જ્ઞાનાવરણી કર્મ સમ્યક તો ઉપજ્યા પહેલે, અજ્ઞાન રાગ પરિણામ થી બાંધ્યું હતું પહેલે, તે કર્મ તેના ઉદય ને ભોગવે છે. ભોગવે છે એટલે એટલો હજી રાગ છે, છતાં તેની ગણિત ન ગણીને ભોગવે છે, નિદ્રા થઈ જાય. જેટલો રાગ નો ભોગવો છે એટલું એને બંધન છે. હજી જ્ઞાનાવરણી 8 કર્મ બંધાય છે, 4થે 5મે 6ઠે 7-8 કર્મ બંધાય નથી આવતું. આયુષ હોય તો 8 કર્મ માને, ન હોય તો 7 માને. કહી ભાઈ આવ્યું વાંચો બાપુ, એ પૂર્વના જેટલી શુદ્ધતા છે એટલા પ્રમાણમાં પૂર્વની નિદ્રા થાય છે. પણ પૂર્વ નો ઉદય આવ્યો ભોગવે, અને એ ભોગવે પાપ પરિણામ અશુદ્ધ છે એનું પણ બંધન ન થાય એમ નથી. આ તો ભગવાન નો સ્વચ્છંદ માર્ગ નથી. હા, એને અંશે એને પુરસાદ સિદ્ધિ માં આવ્યા છે. જેને અંશે શુદ્ધિ એટલે અંશે નિદ્રા, જેને અંશે રાગ એટલે અંશે બંધ. પુરસાદ સિદ્ધિ ભાઈ અમૃતચંદ્ર આચાર્ય. હા હા, ત્યાં તો ત્યાં લગ કહા હે કે તીર્થંગ ઉતર બાંધે એ પણ અપરાધ હે. શુભ ભાવે ને અપરાધ ક્યાં પુરસાદ સિદ્ધિ ભાઈ ને અમૃતચંદ્ર આચાર્ય મૂળ પાઠ. તીર્થંગ ઉતર બાંધે એ ભાવ શુભ હે ને, એ કઈ શુદ્ધ નહીં. શુદ્ધ થી બંધન હો, શુભ છે બંધન હે, શુભ હે તો સીતા ના રાગે. સમજ મેં આયા, ઇતના અપરાધ હે. સમ્યક દ્રષ્ટિ કો ભી શુભ ભાવ મેં તીર્થ બંધા ઇતના અપરાધ હે. પુરસાદ સિદ્ધિ નહી અમૃતચંદ્ર આચાર્ય. અહિયાં તો એ કહા ભોગવે એટલે આવે છે પણ એની દ્રષ્ટિ એના પર જોરદાર નથી, એની અપેક્ષા એ નિદ્રા છે એમ કીધું છે. પણ પર્યાય દ્રષ્ટિ એને જોતા તેટલો જેટલો રાગ ભોગવે છે તેટલું એને બંધન છે. આવી વાત આગું પાછું કરે ન હાલે, સત્યને સત્ય રીતે રાખવું જોઈએ. છે જ્ઞાનાવરણી કરવું ગૌરવું છે, જેટલો ભોગવે છે એ બધું સમજદ્રષ્ટિને ગૌરવું છે. કેવો છે સમજદ્રષ્ટિ જીવ, શાશ્વત જે સ્વપર ગ્રાહક શક્તિ. એ જ્ઞાન સ્વભાવ ભગવાન આત્માનો સર્વજ્ઞ સ્વભાવ, ત્રિકાળી સર્વજ્ઞ સ્વભાવ, એ સ્વપર ગ્રાહક શક્તિ છે, સ્વને પરને જાણવાની શક્તિ છે. એ સ્વપરને જાણે પરને માને એવી એનામાં શક્તિ કોઈ નથી. છે સર્વજ્ઞ શક્તિ આત્માને. 47 શક્તિ નું વર્ણન આવ્યું છે ને,
सर्वज्ञ शक्ति आत्मा में सर्वज्ञ शक्ति सर्वदर्शी शक्ति प्रभुत्व शक्ति सर्वज्ञ शक्ति है ये तो स्वप्न जानवा शक्ति वाली तत्व है એમાંથી જે પર્યાય પ્રગટે એ પણ સ્વપ્ન જાણવાની શક્તિ છે. તેનાથી પરિપૂર્ણ એવો પ્રકાશ ગુણ તે જ આદિ મૂળ જેનું એવું જે જીવદ્રવ આવો જીવદ્રવ કે જે પરિપૂર્ણ જ્ઞાન શક્તિથી ભરેલો ભગવાન એને જેણે અનુભવ્યો ને માન્યો ને જાણ્યો સંકેતમાં એવો જીવદ્રવ તેનો અનુભવ કરવામાં સમર્થ છે. એ આનંદ ને જ્ઞાન નો અનુભવ કરવામાં સંકિત સમર્થ છે એમ કે છે. સમજાણું કારણે શું કે છે આત્મામાં જ્ઞાન સ્વભાવ છે એ સ્વપર જાણવાની શક્તિ ઓમ તત્વ છે એને સમ્યક દ્રષ્ટિ એને અનુભવે છે. રાગ ને અનુભવે છે એને ગૌણ કરીને એકલો જ્ઞાયક શક્તિને જ અનુભવે છે એમ કહેવામાં આવે છે. સમજાણું કઈ ભાઈ આદિ એ જીવ તેનો અનુભવ કરવામાં સમર્થ આવો છે સમજદ્રષ્ટિ જીવ તેથી તેને નૂતન કર્મ નથી પૂર્વબંધ કર્મ નિદ્રા છે એટલી અપેક્ષા છે. જેટલી શુદ્ધતા પ્રગટિ છે એથી એટલી નિદ્રા પૂર્ણા ઉદયની નિદ્રા છે બનશે નહીં. નિર્મળ 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 ભગવાન પરમાત્મા એવું સ્વરૂપ જેને નિર્મળનો દ્રષ્ટિનો અનુભવ થયો એની નિર્મળતાને કારણે અશુદ્ધતા દોડીને કર્મ ગળે છે એટલું કહેવાનું આશય છે. પણ અશુદ્ધતા છે એટલું બંધન છે એ પણ એના ગૌણમાં જાણવું. કળશ ટીકા 112 છેલ્લો કવશ નિદ્રાનો છેલ્લો રુંદનમ બંધમ નવમીતિ નિજે સંગતો અષ્ટામી અંગે પ્રાગ બુદ્ધમ તુ ક્ષયમ ઉપનયન નિદ્રો ઉજબરણ ગણેન સમ્યક દ્રષ્ટિ સ્વયમતિ રસાત આદિ મધ્ય અંત મુક્તમ જ્ઞાન ભૂત્વા નટતિ ગગના ભૌરંગમ વિગાય સમ્યક દ્રષ્ટિ જ્ઞાન ભૂત્વા નટતિ. સમ્યક દ્રષ્ટિ એટલે શુદ્ધ સ્વભાવ થઈને પરમેલો જીવ અનાદિથી અશુદ્ધ પરિણમનવાળો જીવ અને તે હું એ મિથ્યા દ્રષ્ટિ અશુદ્ધ વિકારનું પરિણમન છે મિથ્યાત્મનું આદિ તે અશુદ્ધ પરિણમન તે હું એવો જે મિથ્યાદ ભાવ તેને અશુદ્ધ પરિણતિ જ એટલી હોય છે. સંસારમાં રખડવાની દશા એની સામે આ સમ્યક દ્રષ્ટિ એ સમ્યક દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવ રૂપ થઈ પ્રણમો છે. દ્રવ્યનો જે પવિત્ર શુદ્ધ વસ્તુનો સ્વભાવ એ રૂપે જેનું પરિણમન થયું છે ટીકાળ અનંત ગુણનો પિંડ પ્રભુ પવિત્રનો પિંડ છે એની પવિત્રતાના દ્રષ્ટિએ લક્ષે જે પવિત્રતાનું વર્તમાનમાં પરિણમન દશા થાય એને સમ્યક દ્રષ્ટિ કહે છે. એને પરિભ્રમણ રહિત કહે છે. જાણું કાંઈ અને જેને આત્મા શુદ્ધ ચૈતન ખંડ એનું જેને આશ્રય ને અવલંબન નથી અને એકનાપન ને પાપના મિથ્યાદ ભાવના અવલંબનમાં પરિણમનમાં છે તે પરિભ્રમણમાં અનંત ભાવમાં રખડનારો છે.
आ आनंद भावना अभाव स्वभाव रूप छे जेनी वात रविवार वात ओलू वेदांत नु आयु छे ने व्याख्यान पछी સાંભળવાનું ત્રણ દિવસ ઓલા ભાવનગર વાળા હોય ને પોતાના શુદ્ધ સ્વરૂપે પ્રણમે છે નામ ભૂતવા પહેલી વ્યાખ્યા કરી સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા કરી જ્ઞાન સમ્યક દ્રષ્ટિ જ્ઞાન ભૂતવા નટતી એટલે કે સમ્યક દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવરૂપ થઈને નટતી એટલે પ્રણમે છે અજ્ઞાની વિકાર રૂપે થઈને પ્રણમે નાચે છે ચાહે તો પંચ મહાવર્તના પરિણામ પણ અશુદ્ધ છે અને એના રૂપે પ્રણમીને નાચે છે અને એ મને લાભદાયક છે એ મિથ્યાત ભાવ છે સમ્યક દ્રષ્ટિ ની વ્યાખ્યા કરી પછી જ્ઞાન ભૂતવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાન ભૂતવા એટલે શુદ્ધ સ્વરૂપનું અંતર પરિણમન છે જેને એ જ્ઞાન ભૂતવા એ સ્વભાવ ભૂત થઈને પરણમે છે જ્ઞાન એટલે આત્મશુદ્ધ જ્ઞાન ભૂતવા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ થઈને પોતાના શુદ્ધ સ્વરૂપે નટતી છે નટતી એટલે પરણમે છે નાચે છે બહુ વાત ધર્મી એને કહીએ સુખ ને પંથે ગયો એને કહીએ અને જન્મરણના અંત જેને આવ્યા એને કહીએ કે જે શુદ્ધ સ્વરૂપે નટતી જેવો એનો તિકાળી શુદ્ધ સ્વભાવ છે એ રૂપે જે નાચે છે તે પરણમે છે આવી વાત છે જ્ઞાન ભૂતવા નટતી છે ને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન ને એ શબ્દ લાગુ પાડ્યો શુદ્ધ જ્ઞાન શુદ્ધ જ્ઞાન એટલે શુદ્ધાત્મા શુદ્ધ આત્મા થઈને પોતાના શુદ્ધ સ્વરૂપે નાચે છે પરણમે છે અહીંયા તો અત્યારે સમ્યક દ્રષ્ટિ ની વ્યાખ્યા જાણે એક સાધન દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા ને જેમ કરીને બે અને અહીંયા તો સમ્યક દ્રષ્ટિ ને બંધ નથી એમ સિદ્ધ કરશે મિથ્યાત ને અનંતાનો બંધીનો જે બંધ છે એ જ મુખ્ય બંધ સંસાર છે એથી એ જે ભાવ ટળ્યો છે મિથ્યાત એટલે વિપરીત શ્રદ્ધાનું પ્રણમન અને અનંતાનો બંધીનો અથિરતાનું ઉગ્ર પ્રણમન એ જેને ગયું છે એને સમ્યક દર્શનમાં નવો મિથ્યાત ને અનંતાનો બંધી થી બંધ થતો હતો એ બંધ થતો નથી જેની રાગ આદિ હોય છે એને લઈને બંધ પણ છે પણ એ બંધ અલ્પ સ્થિતિ ને અલ્પ રસવાળો છે એથી મુખ્યપણે મિથ્યાત ને અનંતાનો બંધી ને લઈને જે બંધન હતું એ બંધના ને નથી એથી બંધન કરતો નથી એમ કહેવામાં આવે સમજાણું કઈ અર્થમાં કેટલું બધું આપણા ગુજરાતી અર્થમાં કેટલું છે આ બધું મેં આ અવિરતી સમ્યક દ્રષ્ટિને તમે બંધ નથી કહેતા તો એને ચારિત્રમોનો ઉદય છે રાગ થાય છે ગુણની પર્યાય પણ કેટલી ઘાત થાય છે ઘાતીકર્મ છે તે પોતાના પ્રાંત અને અને એને તમે કહો છો કે બંધન નથી
भाई मिथ्यात ने अनंतानुबंधी ना भाव ने बंधनो कारण गण्यो छे। मुख्य मिथ्यात ने अनंतानुबंधी ये संसार छे, ये बंधन छे, ये मिथ्यात ये आश्रव छे। हा 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 એમ પણ એથી ગૌણપણે જે રાજાદી છે તે આશ્રવ છે, બનશે એનો આ નિષેધ નથી, પણ એને ગૌણ ગણીને બંધન નથી એમ કહેવામાં આવ્યું છે। સમજાણું કઈ અર્થમાં છે બધું મૂળ સમયસર ઘણો લખાણ લાંબુ છે અહીંયા પોતાના શુદ્ધ સ્વરૂપે પરમે છે। કેવું છે જ્ઞાન? જ્ઞાન એટલે આત્મા, શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા કેવો છે? આદિ મધ્ય અંત મુક્તમ, જેની આદિ નથી, જેનું મધ્ય નથી, જેનો અંત નથી, એનાથી તે રહી છે। ભગવાન આત્મા અશુદ્ધતા તો પર્યાય છે, તેની આદિ પણ છે અને પર્યાયનો અંત પણ છે, પણ વસ્તુ જે છે એની આદિ નથી, મધ્ય નથી, અંત નથી, ઉત્પત્તિ નથી, વિનાશ નથી, એ ધ્રુવ આદિ અંત મધ્યથી મુક્ત છે। એવું જે આ ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ એ આદિ મધ્ય અંત થી રહી છે, અતીત અતિ ગયો કાળ અનાગત ભવિષ્ય આ વર્તમાન વર્તમાન એ કાળ ગોચર શાશ્વત છે, મુક્ત એટલે એનાથી રહી છે એટલે શાશ્વત છે, આદિ મધ્ય અંત થી રહી છે એટલે શાશ્વત છે વસ્તુ। એ શાશ્વત વસ્તુ છે તેની દ્રષ્ટિ કરતા જે સમ્યક દર્શન થાય તેમાં શુદ્ધનું પરિણમન એકલું ગણવામાં આવ્યું છે। સમજાણું કઈ આવ્યું જ વ્યાખ્યા ના બોલો બહાર થી માંડીને બેઠા સામાયિક કર્યા, પડીકોણા કર્યા, નાન કર્યા, મંદિર બનાવ્યા ને બાપુ એ તો બરો, એ તો ફળની ક્રિયા એને કારણે થાય, એમાં રાગની મંદતા હોય જીવ તો એને શુભ ભાવ પણ બંધાય, એ કઈ ધર્મ નથી, તે ધર્મ નું કારણ નથી। આ ધર્મ અને ધર્મ નું કારણ ધર્મ એને કહીએ કે જે મિથ્યાત અને રાગ સહિત શુદ્ધ પરિણમન થાય તેને ધર્મ કહીએ, અને એ ધર્મનું કારણ ત્રિકાળી શાશ્વત રહે, જાણું કાય ગગનાગોચર શું કરીને ગગના ભોગ રંગ વિગાય, ગગન એટલે જીવનું શુભ સ્વરૂપ, આકાશ જેમ નિર્મળ છે એમ આત્મા નિર્મળ સ્વરૂપે ગગન કહ્યો, બીજો અર્થ કર્યો કે આકાશમાં રમે છે, પણ આ ગગન શુદ્ધ જીવનું શુદ્ધ સ્વરૂપ, એ શુદ્ધ સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ છે। પર્યાયમાં જે અશુદ્ધતા એક ક્ષણ ની એક સમય ની છે એ સિવાય આખી ચીજ શુદ્ધ છે, આનંદ નો નાથ પ્રભુ છે, અતિન્દ્રિય આનંદ નો સાગર છે, એક તો એવો વિચાર આવી ગયો મને, બોલો સૂત ને અણિંદી કીધું છે ને, સૂતમ અણિંદીયમ ભાઈ તત્વ સૂત, ત્યાં ભલે મન અર્થ કર્યો છે, મન મન થી ભાઈ પરમાર્થ એ શુદ્ધ જ્ઞાન અનિન્દ્રિય છે, જે અંદર ભાવ શુદ્ધ જ્ઞાન જે આત્માને આશ્રય શુદ્ધ પ્રણમન
એ અનેન્દ્રિય છે. આપણે બપોરે આવી ગયું ને, એમાં મગજમાં અનિન્દ્રિયમય ભગવાન છે. તત્વ સૂત્ર એમ કીધું સુત અનિન્દ્રિયમ પંડિતજી, અનિન્દ્રિયમ છે. અનિન્દ્રિય નો અર્થ થઈ રહ્યો છે કે મન, શુદ્ધ જ્ઞાન માં મન છે એ વ્યવહારથી વાત કરી. હા હા, અને મતિમાં પણ મન અને ઇન્દ્રિય કીધું છે. મન એટલે અનિન્દ્રિય, અને ઇન્દ્રિય અનિન્દ્રિય ને ઇન્દ્રિય જેમાં નિમિત્ત છે. એટલે નિશ્ચય થી તો અનિન્દ્રિય પોતાનો સ્વભાવ, અને વ્યવહાર થી મન નો સંબંધ ઇન્દ્રિય નો છે, એ વ્યવહાર છે. અંતરમાં જે મતિ ને શુદ્ધ જ્ઞાન છે, સ્વચૈતન્ય અવલંબે થયેલું, એ તો અનિન્દ્રિય છે. સમજાણું કઈ? એ જ બહુ પર્યાયું તું ને. એને મન અને ઇન્દ્રિયની એને અપેક્ષા નથી, એવું એ અનિન્દ્રિય જ્ઞાન અથવા એને મન ને ઇન્દ્રિય થી થયેલા જ્ઞાનની પણ જેને અપેક્ષા નથી. મન ને ઇન્દ્રિય થી નિમિત્ત થી થયેલું જે સૂક્ષ્મ જ્ઞાન, એને પણ જેને સમ્યક જ્ઞાનમાં જેને અપેક્ષા નથી. સમજાણું કઈ? કેમ કે નિયમસારમાં બીજી ગાથામાં કહ્યું કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન પરમ નિરપેક્ષ છે. સમજાણું કઈ? જે આત્મા અંદર પરમાનંદ નો નાદ પ્રભુ, એની પ્રતીતિ નો અનુભવમાં પ્રતીતિ, એનું જ્ઞાન ને એની રમણતા, એ નિશ્ચય મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે. એટલે કે એને રાગ ના વ્યવહાર ની કોઈ અપેક્ષા છે જ નહીં. હા હા હા, સમજાણું કઈ? અહીંયા તો અહીં આવ્યું ને કે ગગન માં શુદ્ધ જીવ સ્વરૂપ એક ગગન, એમાં વિગાય અવગાય અંદર અવગાય છે. મન ને રાગ નું અવલંબન છોડી, શુદ્ધ ચૈતન વસ્તુ જે મહાભંડાર ભગવાન નિદાન છે, એ શુદ્ધ સ્વરૂપ અખાડાની નાચવાની ભૂમિ છે. હા હા, અખાડું હોય ને નાચ, એમાં શુદ્ધ સ્વરૂપ ધ્રુત નાચવાની પ્રણમનની ભૂમિકા એ છે. હા હા, આવી કોઈને કરવાનું કઈ પૂજ્યું ન હોય ને, બહાર ની વાતો માં પીડ્યો એમને મરી ગયા. હા હા, કે છે કે એ શુદ્ધ જીવ સ્વરૂપ એ આભોગ રંગમ અખાડાની નાચવાની ભૂમિ, એટલે શુદ્ધ પ્રણમનની નિત ભૂમિ છે. હા હા, સમજાણું કઈ? શુદ્ધ જીવ સ્વરૂપ, ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, એમાં નાચવાનો એ અખાડો, એટલે પ્રણમવાનો એ અખાડો છે. ભાષા એ પણ કેવી છે! ભગવાન શુદ્ધ ચૈતન ભૂમિ, શુદ્ધ ચૈતન ભૂમિ એને શુદ્ધ પરિણમનની ભૂમિકા એ છે. હા હા, શુદ્ધ પરિણમનનો એ અખાડો છે, એ જગ્યો છે, એ સ્થાન છે. હા હા, સમજાણું કઈ? આવી વાત છે ભાઈ, તો અખાડાની ભૂમિ તેને અનુભવ ગોચર કરીને દેખો. શું કે છે? જે આત્મા ધ્રુવ અનાદિ અનંત આજ મુક્ત રહિત
ये शुद्ध परिणमनी भूमि का स्थान से ते स्थान ने अवगा ही नहीं हरी बात है विगाई थे ना अनुभव गम करी नहीं ये प्रभु आत्मा शुद्ध स्वरूप सम्यक दृष्टि परिणमो से ये बात पहली करी हवे शुद्ध परिणमनी भूमि शू के शुद्ध आदि अंत मुक्त रहित वस्तु हाँ एना ऊपर परिणमन ये नाचवानी भूमि है ध्रुव वस्तु थी नाचवानु परिणमनी भूमिका से जन्म मरण रहित नी रीत तो आ से बाकी बदा जन्म मरण करी करी ने उठा नहीं करी आ एनो थाक लागतो नहीं भगवान पवित्र परिणमन नु स्थान भूमिका तो त्रिकाली द्रव्य से तेवा त्रिकाली द्रव्य ने विगाई हो इतने का अनुभव करी ने त्रिकाली ध्रुव शुद्ध स्वरूप शुद्ध परिणमन नो अखारो जग्यो तेने विगाय विशेष करीने अंदर पकड़ीने ग्रह अंदर जाइने परिणमन करू आओ मार्ग से विगाय अनुभव गोचर करीने इतले अनुभव गम्य करीने अनुभव में जनाय जाए एम करीने ये त्रिकाली चीज आनंद नो नाद प्रभु एमा विगाह्य अनुभव करीने इतले तेने बराबर ज्ञान में आवी लावी ने एक स्वरूप में जाइने अथवा ज्ञानी पर्याय में एने लाई ने वितराग सर्वज्ञ परमेश्वर थवानो मार्ग थैलाओ थवानो मार्ग कहे छे पूर्ण स्वरूप वितराग मोक्षनी मुक्त दिशा पामेला भाव मुक्ति ते मुक्त थवानो आ उपाय तेम वर्णवे छे अनुभव गम्य करीने इतले ये वस्तु जी अगम्य हती अनादि थी एने वर्तमान ज्ञान मां गम्य करीने वर्तमान ज्ञान ने तेमा जईने ये वस्तु नु ग्राह्य थी जाए गम्य थई गई ज्ञान नी पर्याय मां ये चीज केवड़ी छे केवी छे ख्याल मां आई गई લોકોને આંખ લાગે છે આ વ્રત ને તપ ને ભક્તિ ને કરતા કરતા એને સાધન કહો નહીતર તમારો એકાંત છે એમ કે છે કઈ બાપુ બેઠી હોય એને બેઠી હોય કે માર્ગ તો આ છે વ્રત ને તપ ને ભક્તિ ને એ તો વિકલ્પ રાગ એ તો સ્વરૂપમાં નથી અને અહીં સ્વરૂપને ગ્રાહ્ય કરવું છે એમાં રાગનું કામ
રહેવાનું કામ જ નથી ત્યાં. સમજાણું કઈ પેલો નિર્ધાર તો કહે નક્કી કે જ્ઞાન ની વર્તમાન પર્યાય ને ટીકાળી માં વિગાય એટલે ટીકાળી ને પર્યાય માં અનુભવ કરીને આ એવી છે જ્ઞાન માત્ર વસ્તુ. એટલે શું કીધું? અનુભવ ગમે થાય એવી છે જ્ઞાન માત્ર વસ્તુ. હા હા, એ જ્ઞાન ની પર્યાય થી અનુભવ થઈ શકે અને ગમે થઈ શકે એવી છે વસ્તુ. રાગ ને પણ થી ગમ થઈ શકે એવી ચીજ નથી. અહિયાં તો ભગવત સ્વરૂપ બધા પરમાત્મા સ્વરૂપે છે અંદર, એને અવગાહી કે જા. સમુદ્રમાં જે મોતી લેવા જાય છે ને અંદર પહે છે. ધ્રુવ આદિ અંત મધ રહિત, આદિ મધ અંત થી મુક્ત છે, એ રહિત છે, એવી શાશ્વત વસ્તુ ભગવાન આત્મા તેનો વિગાય એનો ગ્રાહ્ય કર, વિશેષ ગ્રહણ કર, એટલે તેનો અનુભવ કર. અને તે અનુભવ ગમ થઈ શકે એવી એથી છે. સમજાણું કાય એ વ્યવહાર દયાદાના વિકલ્પો છે, એનાથી આત્મા ગમ થઈ શકે એ ચીજ નથી. આવો વ્યવહાર નો મોટો વાંધા આખા. ક્યાંક સાધન કયું હોય ને તે વળ ગયા, પણ એ તો બાપુ સાધન જેને અંતર થઈ ગયું છે એને એ રાગ ની મંદતા નો આરોપ દઈને સાધન કયું છે. હા શું થાય પણ ભાઈ, કઈ તારો માથ અંદર બિરાજે છે ને કે એને અવગાહવામાં તો જ્ઞાન ની દશા જ કામ આવે. એ દયાદાન વ્રત ને ભક્તિ ના પરિણામ ત્યાં કામ ન કરે. કારણ કે તો રાગ છે. સમજાણું કઈ? આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 162મો કળશ, છેલ્લો કળશ, એનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.